हेलो स्टूडेंट्स, हूँ समीप गांधी। इंग्लिश बाय हार्ट चैनल में फरी वक्त तमारू हार्दिक स्वागत करू छू। विद्यार्थियों, चितास टीयर्स ना पार्ट वन में आपणे जोयू कि केवी रीते ईदी एक शिकारीए ए चिताना कुटुंबनो पीछो कर्यो अने तेना बे बच्चाने चोरी लीधा। पोताना बच्चाना आ वियोग ने कारणे ये माता चित्ता रड़िया करे छे, जेने लीधे तेना गाल उपर काड़ा डाघा पड़ी जाए छे। आ बाबतनी जाण जारे गामना एक वृद्ध समझो मानस सन्नो ने थाय छे, त्यारे ते हकीकत ने समझीने पोतानी डांग लईने जंगल तरफ प्रयाण करे छे। हवे आपणे आगळ वधीए तो हवे शुं थाय छे। When Sanno found out the hidden cubs, Sanno जंगल में गयो। Sanno ए जारे छुपावेला बच्चा शोधी काढ़या। Hidden एटले छुपावेलू। He knew, ए पोते जाणी गयो, that it was this wicked idea, ए पोते समझी गयो। Wicked नो मतलब था छे दुष्ट निर्दय, के आ काम तो आ दुष्ट निर्दय काम तो ईदी नोज हतु ए पोते समझी गयो। He got angry with ईदी, भई ईदी पर खूब गुस्से थई गयो, एना उ निर्दय भर्यु काम कर्यु हतु। He rushed to the hut, एनी झूपड़ी तरफ दौड़ी गयो। Rush एकदम धसी ने दौड़ू। And shouted, त्यां जीने तेने बूम पाड़ी, I hate you ईदी, तू बाहर निकल ईदी, हूँ तने धिक्कारू छू। Everybody of our tribe, ट्राइब नो मतलब था जाति का तो जमात, के आपड़ी जाति आपड़ा जमात नो everybody दरेके दरेक जन will hate you, ए पण तने धिक्कार से। Because you are lazy, कारण के तू तो आळसू छे। And wicked too, कारण के तू तो आळसू छे अने दुष्ट पण छे। અને આ વાત સાંભળીને એ જાતિના જમાતના ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ જાય છે। હવે પોતે કહે છે કે વી નો ધેટ, આપણે જાણીએ છીએ, અ હન્ટર મસ્ટ હન્ટ, હન્ટ એટલે શિકાર કરો, વિથ ઇઝ ઓન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ તો મતલબ તાકાત, એન્ડ સ્કિલ, સ્કિલનો અર્થ થાય છે આવડત। એ પોતે કહે છે કે આપણે જાણીએ છીએ કે શિકારીએ તો પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ, અને તે શું કર્યું આ? બટ યુ આર અ લેઝી હન્ટર, તું તો એક આળસુ શિકારી છે। યુ આર અ થીફ, તું તો એક ચોર છે, તે બચ્ચાને ચોરી લીધા। યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જમાતના નિયમોનો ભંગ કર્યો છે। યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, યુ હેવ બ્રોટ ડિસઓનર, બદનામ કરું, અપમાન કરું, ટુ ધ હોલ ટ્રાઇબ, તે આખી જમાતને બદનામ કરી નાખી છે ઈદી। અરે રે, ત્યાં શું કરી નાખ્યું છે? ઘણા બધા લોકો એટલા સમયમાં ત્યાં ભેગા થઈ જાય છે। ઓલ ધ members of the hunter tribe got together ભેગા થયા, તો શિકારી જમાતના ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા। they decided, બધાએ ચર્ચા કરી એકબીજા સાથે, અને પછી they decided, એ લોકોએ નિર્ણય લીધો, to drive away, એટલે કે કાઢી મૂકવું, ઈદી from their village forever, કે ઈદીને એમના ગામમાંથી હંમેશને માટે, સદાયને માટે કાઢવાનો તેમણે નિર્ણય કર્યો। હવે સન્નો ટુક ધ કપ્સ ઓન હી શોલ્ડર્સ, એ જંગલમાંથી બચ્ચાને ત્યાં લઈ આવ્યો હતો, એને તરત જ એ બચ્ચાને પોતાને ખભે ઉચક્યા, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેમની માતા પાસે એને પહોંચતા કર્યા, જંગલમાં જઈને માતા પાસે પહોંચતા કરે છે। He saw that, એને જોયું
કે લોંગ વીપિંગ ઓફ મધર, વીપ એટલે રડવું. તો એને ત્યાં જઈને જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાને કારણે હી સો દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા, કે એ માતા ચિત્તાનું લાંબા સમયને રડવાને કારણે હેડ સ્ટેન હર ફેસ ફોર એવર, કે જેને કારણે કાયમને માટે એના ચહેરા ઉપર કાળા ડાઘા થઈ ગયા હતા. તો વિદ્યાર્થીઓ, આ રીતે સન્નો પોતાના અનુભવ તથા આવડતને કારણે તે ચિત્તાના બચ્ચાઓને બચાવી લે છે. હવે આપણે ચિત્તા વિશે કેટલીક હકીકતોની ચર્ચા કરીએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશે કેટલીક હકીકત તમે જોઈ શકો છો. ચિત્તાનો ફોટો. હાઈટ એટલે કે એની ઊંચાઈ 100 સેન્ટીમીટર હોય છે. વેઇટ એટલે કે એનું વજન 65 kgs, નો મતલબ 65 કિલોગ્રામ હોય છે. વેઇટ એટ બર્થ, બર્થ એટલે જન્મ, તો જન્મ સમયે તેનું વજન 300 ગ્રામ જેટલું હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, મતલબ કે એનું પુખ્ત થવાની ઉંમર 2 વર્ષની હોય છે. હવે આપણે લેપર્ડ અને ચિત્તા વિશે સામ્યતા, એમના વચ્ચે શું ભેદ રહેલો છે એના વિશે ચર્ચા કરીએ. તો આઇડેન્ટિફિકેશનનો અર્થ થાય છે ઓળખ. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. આ જે ચિત્તાનું શરીર હોય છે એ કેવું હોય છે, લાઇટર બોડી, એટલે એનું શરીર હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ, અને તેના પગની વાત કરીએ તો આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે, જે તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો. ચિત્તાનું ચિત્ર આપેલું છે અને નીચે લેપર્ડ દીપડાનું ચિત્ર પણ આપેલું છે. ઇટ હેઝ આઇસોલેટેડ, આઇસોલેટેડનો મતલબ થાય છે છૂટા છવાયા, છૂટા છૂટા. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, ચિત્તાને છૂટા છવાયા કાળા ડાઘા હોય છે. વેરેસનો મતલબ થાય છે જ્યારે. ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ, ક્લસ્ટરનો મિનિંગ થાય છે ઝુમકા, જ્યારે દીપડાને ડાઘના ઝુમકા હોય છે. તમે આ જ વસ્તુ બીજા ચિત્રમાં જોઈ શકો છો કે એમના સ્કિન પરના આ ઝુમકા કેવા હોય છે, ચિત્તાના અને દીપડાના, એ આપેલા છે. બીજી કેટલીક હકીકતોની ચર્ચા કરીએ હવે. તો હેબિટેટ, હેબિટેટનો અર્થ થાય છે નિવાસ સ્થાન. કે ચિત્તા રહે છે ક્યાં? તો ચિત્તાસ યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ્સ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી એટલે કે હાલમાં, ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. આમ તો તે લોકો જંગલમાં રહેતા હોય છે, પણ હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. લોટ ઓફનો મતલબ થાય છે ઘણા. આપણા ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા, બટ પરંતુ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. આપણે ભારતમાં પણ ઘણા બધા ચિત્તાઓ હતા, પરંતુ 1950ની સાલમાં ભારતના છેલ્લા ચિત્તાને શિકારીઓએ ગોળીએ માર્યો હતો. ચિત્તાઓ ઘણા બધા હતા, પણ 1950ની આસપાસ શિકારીઓએ તેને ગોળી મારીને મારી નાખ્યો હતો. હવે જોઈએ એની હેબિટ્સ. હેબિટ્સનો મતલબ એની આદતો. તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે.
इट इज द फास्टेस्ट एनिमल ऑन ध अर्थ, ए धरती पर सौथी झड़पी प्राणी छे। इट्स टॉप स्पीड, एनी महत्तम झड़प कैन बी अराउंड 100 किलोमीटर्स पर अवर, एनी महत्तम झड़प कलाकना 100 किलोमीटर नी होई सके। बट इट कैन मेंटेन, मेंटेन नो मतलब छे जाड़वी राखू, बट इट कैन मेंटेन दिस स्पीड ओनली फॉर अ वेरी शॉर्ट डिस्टन्स, ये दौड़ी सके छे आटली स्पीडे, परंतु आटली गति बहु थोड़ा अंतर माटे जाड़वी सके छे, के सतत आटली स्पीडे दौड़ी नथी सकतो, थोड़ा ज अंतर माटे ये आटली झड़पथी दौड़ी सके छे। समटाइम्स केटलीक वखत इट कैन टेक अ लीप एज लॉन्ग एज 15 मीटर्स, कोई वार तो लांबो कूदको मारी सके छे। तमे पिक्चर में जोई सको छो एक छलांग मारतो चीतो तमने दर्शावेलो छे। बीजी हकीकतोनी केटलीक चर्चा करी हवे। इट क्रीप्स साइलेंटली बिहाइंड द प्रे, प्रे नो मतलब था छे एनो शिकार, क्रीप एटले के धीरे धीरे सड़वड़ी ने आगड़ वधो, चुपचाप सरकी ने आगड़ वधो। इट क्रीप्स साइलेंटली बिहाइंड द प्रे, तमे आकृति में जो क्यों शांति थी बैठो छो, हमणा जाने के तमारा ऊपर तराप मारशे, है ने, बेसी रहो नहीं मारे, तो ते शिकार नी पाछड़ चुपचाप सरके छे। एंड देन लिप्स अप टू कैच इट, अने तेने पकड़वा माटे छलांग मारे छे। क्यों शांति थी आगळ वधे छे जोयो। इट डज नॉट प्रिजर्व इट्स प्रे, प्रिजर्व नो मतलब साचवी राखवो, ए एनो शिकार साचवी राखतो नथी, शिकार करे छे, अधूरो होय तो छोड़ीने जतो रहे छे, एटले पोताना शिकारने साचवी राखतो नथी। This sometimes causes death of cubs and young cheetah. This sometimes tene karane ketlik var causes death mrityu thai chhe of cubs bachchanu pan mrityu thai chhe and young cheetah ane nana cheetah nu maut thai chhe karane ke shikar karyo bhook lagi thi etlu aarogya ne loko nikli jay chhe। फरी वक्त तमने थोड़ा समय पछी भूख लागे, पण ए वक्त जो शिकार न मळे, शिकार न करी सके, तो भूखने कारणे ए लोकोनुं मृत्यु थाय छे। इट इज अ सॉलिटरी क्रिएचर, सॉलिटरी नो मीनिंग थाय छे एकलवायु, एकलू रहेनारू, क्रिएचर एटले प्राणी, तो चित्तो ए एकलवायु प्राणी छे। इट डज नॉट लीव इन अ ग्रुप, ए पोते ग्रुपमां, समूहमां, हर्ड एटले के टोड़ू, समूहमां, टोड़ामां रहेतो नथी। इट्स फेमिली सेपरेट्स, एनुं जे कुटुंब छे ने ए कुटुंब विखेराई जाय छे। एज सून एज द कब्स आर मेच्योर, जेवा एना बच्चा पुख्त थाय छे, एना बच्चा पुख्त थाय एटले कुटुंब शुं थाय छे, आखू विखेराई जाय छे, बधा पोतपोतानું जीवન જીવતા થઈ જાય છે। હવે વાત કરીએ એના ડાયટ, મતલબ કે ખોરાકની વાત કરીએ, તો મીડિયમ સાઇઝ્ડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ। હવે તમને થશે સાહેબ બક્સ એટલે શું, તો બક એટલે કાળિયાર, તમે ફોટામાં જોઈ શકો છો કાળિયાર, મધ્યમ કદના કાળિયાર એનો મુખ્ય ખોરાક છે, જેમ આપણે પણ અમુક ખોરાક બહુ વધારે ભાવતો હોય એ રીતે એનો, મધ્યમ કદના જે કાળિયાર છે એનો મુખ્ય ખોરાક છે। ઇટ ઓલ્સો કેચીસ હેડ્સ, એટલે કે સસલાને પણ પકડે છે, એન્ડ લાર્જ બર્ડ્સ, અને મોટા પક્ષીઓને પણ પકડીને મારે છે। કબ્સ, હવે એના બચ્ચાની આપણે વાત કરી, ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2-4 કબ્સ એટ અ ટાઈમ, જે માદા ચિત્તા છે તે
એક વખતે એકી સાથે બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે। બચ્ચાના જન્મની વાત કરી અને બચ્ચા પણ આપણી સામે દેખાઈ રહ્યા છે। કેવા સુંદર બચ્ચા છે કે જાણે હમણાં જ હાથમાં લઈને ખોડામાં બેસાડીને આપણે એની સાથે રમીએ। ધે આર વેરી બ્યુટીફુલ। અરે યાર, તમે જોઈ શકો છો કેટલા સુંદર છે। વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, લાંબી રૂપેરી રૂવાટીવાળા, ફર એટલે રૂવાટી, આ બચ્ચા ખૂબ સુંદર લાગે છે। ધ મધર કોલ્સ ધેમ, હવે એની જે માતા છે તેમને બોલાવે છે। કેવી રીતે? બાય ગિવિંગ અ હાઈ પીચ, પીચ એટલે કે તીવ્ર સાદ, તીવ્ર જે સિસોટી મારીએ ને, વિસલ એટલે સિસોટી। કોના જેવું? લાઈક એ બર્ડ, મતલબ કે પક્ષીની જેમ તીવ્ર સિસોટી જેવો અવાજ કરીને એ માતા ચિતા પોતાના બચ્ચાને બોલાવે છે। તો વિદ્યાર્થીઓ, તમે પણ આ રીતે અન્ય પ્રાણીઓની માહિતી એકઠી કરી શકો અને તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો। અને હા વિદ્યાર્થીઓ, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરો, લાઇક કરો અને શેર કરો, કે જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો ખૂબ ખૂબ લાભ મળી શકે। થેન્ક યુ, નમસ્કાર।